नमस्कार तमे જોઈ રહ્યા છો પ્રાઇમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલ બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રુપ ગ્રામ પંચાયતે સરપંચની ચૂંટણીમાં કોઈ અયોજનીય બનાવ ન બને અને સુખ શાંતિથી ચૂંટણી ઉજાય તેના અનુસંધાને એક મીટિંગ ઉજાઈ હતી તાલુકા પીએસઆઈ એમજે ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં એક મીટિંગ ઉજાઈ હતી જેમાં તુંગ ભરતજી સરપંચ અને વાસુભાઈ દ્વારા પીએસઆઈ સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના આંગેવાનો અને પોલીસ મિત્રો પણ હાજર રહ્યા હતા પીએસઆઈ સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું સાંભળો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા ડીસા તાલુકામાં 84 જેટલી પંચાયતોમાં ઇલેક્શન છે એમાંથી અમુક લગભગ 11 ડુપ્લિકેટ સમરસ થઈ છે બાકીનામાં મોર ધેન 75માં ઇલેક્શન છે એટલે એ અનુસંધાને અમે ડીસા તાલુકાના દરેક ગામડામાં જ્યાં ઇલેક્શન છે ત્યાં વિઝિટ કરીએ છીએ અને એમાં આજે આપણે અહીંયા આવ્યા છીએ આખું મોટી તો એ બાબતે મારે બી થોડું તમારી જોડે જાણવું એ છે અને થોડી સૂચના આપવી છે જાણવું એ છે કે આપણે ગ્રુપ પંચાયતોમાં કઈ કઈ નાની મોટી તમારી કેકરાને વાડી ઓકે ચારેક ગામ છે અને મતદાન કેટલા છે 52 છે બરાબર અને બુથ 6 બુથ છે કઈ કઈ સ્કૂલો છે નાની આખો મોટી આખો રબારી દરેક સ્કૂલમાં બે બે તો ભાઈ આ તમારા ગામને અમે જ્યાં અમારા ચૂંટણી છે ડીસા તાલુકા બારા પોલ્યુશન વિસ્તારના 65 ગામમાં એ પૈકી 12 ગામને અમે સંવેદનશીલ જાહેર કર્યા છે 12 એમાં એક તમારું ગામ એ છે એટલે તમારું ગામ 12 ગામમાં સંવેદનશીલ છે મીન્સ એટલા માટે નથી કે ભાઈ ગામ બહુ માથા ભારે છે ને કંઈ અસામાજિક તત્વો વસે છે એટલા મારે નથી પરંતુ ગામ મોટું છે અને મુખ્ય બે કોમ જે છે એ ભાઈ દરબાર ને ઠાકોર બે મુખ્ય કોમ છે અને એના માટે પોલીસ ફોર્સ વધારે મળે અમને તો એના માટે રાખ્યું છે એટલે કોઈ બીજો ચિંતાનો વિષય નથી જે બે ચાર મુદ્દા મારે કહેવાના છે ખાસ કે ભાઈ સરપંચના બે ઉમેદવાર જ નક્કી થયા ચલો બે નક્કી થયા છે હવે ઠીક છે બંને ઉમેદવાર એક ઠાકોર સમાજમાંથી છે એક દરબાર સમાજમાંથી છે અને ચૂંટણી છે ભાઈ બરાબર તો ચૂંટણી છે તો ચૂંટણીના ચૂંટણી પૂરતી જ રાખજો એને કોઈ ઈગોનો પ્રશ્ન ન બનાવતા કે ભાઈ કોઈ એવો પ્રશ્ન ન બનાવતા જેનાથી ગામમાં કાયમી વિખવાદ પેદા થાય ચૂંટણી છે ચૂંટણી મતદાન થયું જીત્યા હાર્યા બે બે છે બે બે કોઈ જીતવાના નહીં એક જ જીતવાના બરાબર તો જે જીતે એ પણ ઈગો ના રાખે અને હારે એ પણ ઈગો ના રાખે એવું ન મનમાં રાખે કે ભાઈ ફલાણાના કારણે હું હાર્યો અથવા તો ફલાણે મને વોટ આલ્યા નહીં એના કારણે હું એના પર દ્વેષભાવ રાખું એવું ભાઈ થવું જોઈએ નહીં કારણ કે એમાં કેવું થાય કે એકવાર જો ગોમમાં તડા પેસી ગયા તો આ કાયમનું દુઃખ પેઈ જશે પછી શું છે કે કંઈક નાની મોટી ભૂલમાં પેલો રાહત જોઈને બેઠો છે કે આની કંઈક ભૂલાવાનું એન પાડી દઉં એટલે એવું ના થવું જોઈએ કે આ સરપંચનું ઇલેક્શન છે તમારે આવનારી પેઢી કે ગામના બીજા માણસો સામાન્ય માણસો માટે નુકસાનકારક એટલે ગામ હળીમળી નક્કી કરે જે પણ જીતે જેને વોટ આપજો અમે નથી કહેતા કે આના આલો કે ના આલો જેને પણ વોટ આપો એ વોટ પૂરતું જ ભાઈ પૂરું પછી ત્યાંથી ભૂલી જવાનું હા જે બધા ભેગા ભરતભાઈ દરબાર બરાબર અજે પછી કોઈ એવું ના થવું જોઈએ કે મંદુક રાખીને આગળ હેડવાનું કહીએ કારણ કે એમાં જો પોલીસ તો તૈયાર જ છે પોલીસને કોઈ ખોટ નહીં અમારા તો બધી દુનિયાભરની ફોર્સ આવવાની છે પણ અમે આ ગામમાંથી અમારા સંબંધો સારા રહ્યા છે ત્યારે અમને કોઈ એવો અનુભવ નથી થયો કે જેનાથી કે ભાઈ અમારે કોઈ સ્ટ્રિક્ટ એક્શન લેવા પડ્યા હોય એક બે કિસાન બાદ કરતાં પોલીસને તમામ જગ્યાએ બધી મદદરૂપ થઈ છે એટલે કોઈ ગામનો અમને સહયોગ સારો છે ગામના ગ્રામજનો પણ અમારા માટે ખૂબ સારા છે અને મહત્ત્વના છે તો ખોટું કોઈ એવું પગલું ના ભરે કે ભાઈ જેના કારણે તેને બધા હેરાન થાય અને ખાસ તો બે ઉમેદવારોનો હું કહી દઉં છું કે ભાઈ તમારા જે ટેકેદારો હોય તમારા માણસો હોય એ અંદર અંદર ક્લેશ ન કરે કોઈ એવો ક્લેશ ન કરે કે જેનાથી નિર્દોષ માણસો હેરાન થઈ જાય આમાં શું થતું હોય ભાઈ જો હું તમને કહું કે કરનારા તો જતા રહે કાયમ ફસાય છે નિર્દોષ અને પછી પોલીસનું તો કામ એવું છે કે પોલીસ પછી પૂરું કરી દીધું આમાં અમારે તટસ્થ કામગીરી રહેશે પોલીસની સેજ પણ કોઈ કંઈ રાજકીય પક્ષાપક્ષી નહીં હોય કશું જ નહીં હોય માત્ર ને માત્ર જે નિયમ પ્રમાણે કાયદા પ્રમાણે હશે એ જ અમે કામ કરીશું એટલે ઇલેક્શન છે
શાંતિપૂર્ણ થાય. સરપંચનું ઇલેક્શન અને સરપંચનું ઇલેક્શન સૌથી ટફ છે, કારણ કે ગામના જ ઉમેદવાર છે અને મતદારે ગામના છે. વિધાનસભા લોકસભામાં તો શું હોય કે બહારના ઉમેદવારો હોય છે, ગામના માણસોને એટલો રસ નથી હોતો. અહીંયા તો કે ભાઈ ગામના માણસોને પણ ખૂબ રસ હોય છે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ ખુદ ખેંચતાણ થોડી ઘણી રહે, પરંતુ એ ઇલેક્શન પૂરતું જ. એ દાડે પછી પૂરું કરી દેવાનું, હા, જે બધા ભેગા થઈને ચા પી લેવાની, કોઈ ખોટું મનદુખ ન રાખે, અને જીત્યા પછી પણ જીતનો બહુ અતિરેક ન કરે કે જેનાથી સામેવાળાના માનહાની થાય કેવું થાય, એટલે એ ખાસ રહેજો. બીજું કે કોઈ પણ બધી હોય ઇલેક્શનમાં પોલીસની કામગીરી, મેં પહેલાં જ કીધું કે અમે તટસ્થ હોય છે.